નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલની અંદર. અલગ અલગ ગુજરાતી વિષયના જે કંઈ પ્રશ્ન જવાબ આવતા હોય છે, એવી જ રીતના અહીંયા આપણે આવા જે પ્રશ્ન જવાબ છે એની ચર્ચા કરવાના છીએ. તો અલગ અલગ પ્રશ્ન જવાબ છે એના દ્વારા તમને જ્ઞાન પણ વધતું રહેશે, સાથે અલગ અલગ માહિતી પણ મળતી રહેશે. તો અહીં આપણે ધોરણ 9ની અંદર ગુજરાતી વિષયની અંદર ચર્ચા કરીએ છીએ, જેમાં 19મું કાવ્ય છે પપ્પા હવે ફોન મૂકું. એ કાવ્યનો પ્રકાર ગીત છે, જે ગીત આપેલું છે મનોહર ત્રિવેદીએ, જેમનો જન્મ 4/4/1944ના રોજ થયેલો. અને આ કાવ્યને લગતા દરેક વ્યાકરણલક્ષી પ્રશ્નો તેની આપણે ચર્ચા કરવાના છીએ. સ્વાધ્યાયનો પ્રશ્ન ન જોયો હોય તો એ પણ તમે જોઈ લેજો, અગાઉના વિડીયોઝની અંદર સ્વાધ્યાયનો પ્રશ્ન પણ તમને જોવા મળશે. અને ઉપર ચેનલની અંદર પ્લેલિસ્ટમાં જશો ત્યાં પ્લેલિસ્ટમાં સ્ટાન્ડર્ડ 9th ગુજરાતીનું પ્લેલિસ્ટ જોવા મળશે, એમની અંદર સ્વાધ્યાયના પ્રશ્નો પણ જોવા મળશે. તો એ ન જોયેલા હોય તો એ પણ તમે જોઈ લેજો, બરાબર. અહીંયા આપણે વ્યાકરણલક્ષી પ્રશ્નોત્તર અને નાના જે હેતુલક્ષી પ્રશ્નોત્તર છે એમની ચર્ચા કરવાના છીએ, જે કાવ્યને લગતા નાના નાના પ્રશ્ન જવાબ છે. એ દરેક હેતુલક્ષી પ્રશ્નોત્તર આવનારી પરીક્ષાની અંદર પણ પૂછાઈ શકે એવા હોય છે. તો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો જરૂરથી. અંત સુધી વિડીયો જોજો, જેથી કરીને હેતુલક્ષી પ્રશ્નોત્તરની અંદર વ્યાકરણલક્ષી પ્રશ્નો પણ તમને જોવા મળશે. પહેલાં જોઈએ આપણે પહેલા વિભાગમાં પદ્યલક્ષી પ્રશ્નોત્તર, કાવ્યને લગતા જે નાના પ્રશ્ન જવાબ છે જેમાં અલગ અલગ પ્રશ્ન જવાબ જોતા જઈએ છીએ, બરાબર. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દેજો. પદ્યલક્ષી પ્રશ્નમાં પહેલો આવે છે, નીચેના પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે, જેમાં સ્ટારવાળા જે છે વિકલ્પો એ વિકલ્પો બધા સ્વાધીના પ્રશ્નોત્તર છે, બરાબર. તો પહેલું આવશે, STDની ડાળથી ટહુકું કહીને દીકરી શું કહેવા માગે છે? તેમના જવાબમાં આવશે, પિતાજી સાથે મીઠી મીઠી વાતો કરવા માગે છે. જવાબમાં ડી ઓપ્શન આવશે. બીજું છે, દીકરીને હોસ્ટેલ કેવી લાગે છે? તો જવાબમાં આવશે, કાંટા જેવી લાગે છે. તો જવાબમાં બી ઓપ્શન આવશે. તો એવા સ્વાધીના MCQ છે આ. પછી ત્રીજું છે, દીકરીના મતે માતા માટે કઈ બાબત લાગુ પડતી નથી? તો દીકરીના મતે માતા માટે જીદ્દી બાબત છે લાગુ પડતી નથી, ડી ઓપ્શન આવશે એમાં. પછી ચોથું છે, પપ્પા હવે ફોન મૂકું ગીતમાં માએ દીકરાનો ક્યાં નામથી ઉલ્લેખ કર્યો છે? તો એના જવાબમાં આવશે, સમૂહ એવી રીતના દીકરાના નામથી ઉલ્લેખ કર્યો છે, જવાબમાં એ ઓપ્શન આવશે. પાંચમું છે, જાજી વાતુના ગાડા ભરાય દ્વારા શું કહેવા માગે છે? તો એના જવાબમાં આવશે, વાતો તો ખૂબ કરવી છે પણ ટૂંકમાં જ બધું સમજાવવા માગે છે. તો જવાબમાં આવશે સી ઓપ્શન. પછી પ્રશ્ન બીજો આવે છે, ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં પહેલું છે, તે થયું મને ખાલી જગ્યાની ડાળથી ટહુકું, તો STDની ડાળથી ટહુકું. બીજું છે, દીકરી માના સપના ખાલી જગ્યામાં આંજે છે, તો દીકરી માના સપના નીંદરમાં આંજે છે. ત્રીજું છે, જાજી તે ખાલી જગ્યાના ગાડા ભરાય, તો જાજી તે વાતુના ગાડા ભરાય. ચોથું છે, પપ્પા હવે ફોન મૂકું કાવ્યનું સ્વરૂપ ખાલી જગ્યા છે, તો કાવ્યનું સ્વરૂપ ગીત છે. ત્રીજો પ્રશ્ન છે, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે, જેમાં પહેલું છે, હોસ્ટેલ તો ફાવે છે જેમ કે કાંટામાં સચવાતું ફૂલ, તો એ વિધાન સાચું વિધાન છે. બીજું છે, સાચવજો ભોળી છે નફ કરી માયાળું લગાડજો ના ખોટું, તો એ જવાબમાં આવશે ખોટું. ત્રીજું છે, પપ્પા હવે ફોન મૂકવાના રચયિતા મનોહર ત્રિપાઠી છે, તો એના જવાબમાં આવશે ખોટું વિધાન. ત્યાર પછી પ્રશ્ન ચોથો આવે છે, નીચેના વિધાનો માટેના કારણો જણાવો, જેમાં પહેલું છે, દીકરીએ STD પરથી એના પિતાને ફોન કર્યો કારણ કે, એના જવાબમાં આવશે, પિતાને દીકરીનો અવાજ સાંભળી આનંદ થાય છે. બીજો છે, ઘર આખું ખીજ ઠાલવશે કારણ કે, તો એના જવાબમાં આવશે, પિતાએ ઉતાવળમાં ફ્રીજ ખરીદવાને બદલે સ્કૂટર ખરીદ્યું હતું. ત્યાર પછી પ્રશ્ન પાંચમો આવે છે, નીચે આપેલા વિભાગ અની પંક્તિઓ અને વિભાગ બની પંક્તિઓના સાથેના શબ્દોને જોડતા જવાના છે, જેમાં એમાં જવાબ જોઈએ તો પહેલું છે, કેવો છો જીદી, તેના જવાબમાં આવશે, ને હપ્તા ને વ્યાજ. બીજું છે, રંગ ભર્યું મહેકે છે, તેના જવાબમાં આવશે, ડાળખીમાં કરે ઝૂલા ઝૂલ. ત્રીજું છે, ફાગણના લીલા કુંજાર કોઈ જાળવાનું પાન, તેના જવાબમાં આવશે, એમ થાય નહીં સૂકું. ચોથું આવશે, કહું હાઈકુમાં એટલે કે ટૂંકું.
ત્યાર પછી વિભાગ બીજો આવે છે વ્યાકરણલક્ષી પ્રશ્નોત્તર. તો અલગ અલગ વ્યાકરણલક્ષી જે કાંઈ પ્રશ્ન જવાબ છે એ જોતા જઈએ, જે આવનારી પરીક્ષા માટે પણ ઉપયોગી થશે. જેમાં પ્રશ્ન પહેલો છે, નીચેના શબ્દની સાચી જોડણી લખવાની છે. તેના પહેલાં હોસ્ટેલ આપ્યું છે, જેમાં હોસ્ટેલમાં હો આવી રીતના કરવાનો, નીચે બરાબર રેપ છે એ ઉલટો કરવાનો હોસ્ટેલ, અને ટે ઉપર રેપ કરવાનો હોસ્ટેલ. પરિસ્થિતિની અંદર પરિસ્થિતિમાં બધા રસવાવાળા પરિસ્થિતિ. પ્રશ્ન બીજો છે, નીચેના શબ્દોમાંથી સ્વર વ્યંજનો છૂટા પડવાના છે સ્વર સંધિ વ્યંજન સંધિ પ્રમાણે. તો ચિંતાળુમાં થશે ચ ખોળો વત્તા ઈ વત્તા ન ખોળો વત્તા ત ખોળો વત્તા આ વત્તા અડ ખોળો વત્તા ઉ. પછી લીલા કુંજારમાં થશે લ ખોળો વત્તા ઈ વત્તા લ ખોળો વત્તા આ વત્તા ક ખોળો વત્તા ઉમ વત્તા જ ખોળો વત્તા આ વત્તા ર ખોળો વત્તા અ. ત્યાર પછી પ્રશ્ન ત્રીજો આવશે, નીચેની પંક્તિઓમાં રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો. જેમાં પહેલું છે, જેમ કે કાંટામાં સચવાતું ફૂલ. તો ફૂલ છે એ કેવું કહેવાય, તો કે જાતિવાચક સંજ્ઞા કહેવાય. બીજું છે, શું લીધું સ્કૂટરને ભારે ઉતાવળા. સમૂહ તો કહેતો તો ફ્રીજ. તો સમૂહ છે એ શું કહેવાય, તો કે વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. પ્રશ્ન ચોથો છે, નીચેની પંક્તિઓમાં રેખાંકિત વિશેષણના પ્રકાર જણાવવાના છે. જેમાં પહેલું છે, ફાગણના ખાલી જગ્યા ફાગણના લીલા કુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું. તો લીલા છે એ કેવો વિશેષણ કહેવાય, તો કે રંગવાચક વિશેષણ કહેવાય. બીજું છે, સાચવજો ભોળી છે ચિંતાળું છે ભૂલકણી પાડજો ના વાકું કે ચૂકું. તો ભોળી ચિંતાળું ને ભૂલકણી એ બધા કેવા કહેવાય, તો કે ગુણવાચક વિશેષણ કહેવાય. ત્યાર પછી પ્રશ્ન પાંચમો છે, નીચેના શબ્દના લિંગ ઓળખાવાના છે. તો અલગ અલગ જે શબ્દ આપેલા છે એમના લિંગ કયા થાય છે જોતા જઈએ. મોજનું થશે સ્ત્રીલિંગ, ડાળનું સ્ત્રીલિંગ, કાંટોનું પુલિંગ, ફૂલનું નપુસકલિંગ, ફાગણનું પુલિંગ, લીલુંનું નપુસકલિંગ, કુંજારનું સ્ત્રીલિંગ, ઝાડવુંનું નપુસકલિંગ, પાનનું નપુસકલિંગ, જલસોનું ફૂલિંગ, બાનું સ્ત્રીલિંગ, વાસણનું નપુસકલિંગ, દીકરીનું સ્ત્રીલિંગ, નીંદરનું સ્ત્રીલિંગ, રાતનું સ્ત્રીલિંગ, ભોળીનું સ્ત્રીલિંગ, ચિંતાળુંનું સ્ત્રીલિંગ, ભૂલકણીનું સ્ત્રીલિંગ, સમૂહનું ફૂલિંગ, ઘરનું નપુસકલિંગ, હપ્તોનું ફૂલિંગ, વ્યાજનું નપુસકલિંગ, ખીજનું સ્ત્રીલિંગ, વાતુનું સ્ત્રીલિંગ, ગાડુંનું નપુસકલિંગ. ત્યાર પછી પ્રશ્ન છઠ્ઠો છે, નીચેની પંક્તિઓમાં રેખાંકિત સર્વનામના પ્રકાર જણાવવાના છે. જેમાં પહેલું છે, તે થયું મને STDની ડાળથી ટહુકું. તો મનેનું શું થવાય, તો કે પુરુષવાચક સર્વનામ કહેવાય. બીજું છે, શું લીધું શુંનું શું કહેવાય, તો કે પ્રશ્નવાચક સર્વનામ કહેવાય. પ્રશ્ન સાતમો છે, નીચેના દરેક શબ્દના સમાસ ઓળખાવાના છે. તો રંગ ભર્યુંનું શું કહેવાય, તો કે તત્પુરુષ સમાસ કહેવાય. લીલા કુંજારનું શું કહેવાય, તો કે કર્મધાર્ય સમાસ કહેવાય. પ્રશ્ન આઠમો છે, નીચે આપેલા શબ્દોને કયો પર પ્રત્યે લાગેલો છે તે દર્શાવવાનો છે. તો અલગ અલગ શબ્દ છે એમના દરેકના પર પ્રત્યે શું આવે છે જોતા જઈએ. ડાળખીનું થશે ડાળ વત્તા ખી, ખી છે એ પર પ્રત્યે છે. ઝાડવુંનું થશે ઝાડ વત્તા ઉનું છે એ પર પ્રત્યે છે. નીંદર છે એમાં નીંદ વત્તા ર, ર છે એ પર પ્રત્યે છે. ચિંતાળુંનું ચિંતા વત્તાડું, ડું છે એ પર પ્રત્યે છે. ભૂલકણીનું ભૂલ વત્તા કણ, એમાં કણ છે પર પ્રત્યે છે, અને વત્તા ઈ છે એ સ્ત્રીલિંગ પ્રત્યે છે. પ્રશ્ન નવમો છે, નીચેના દરેક શબ્દના બે બે સમાનાર્થી શબ્દ લખવાના છે. તો મોજનો સમાનાર્થી શબ્દ થશે આનંદ ખુશાલી. પછી ડાળનું થશે શાખા વિટપ. કાંટોનું થશે કંટક શલ્ય. ફૂલનું થશે સુમન પુષ્પ. જીદીનું થશે ઝક્કી અઠીલી. ગાડુંનું થશે સકટ દમણિયું. પ્રશ્ન દસમો છે, નીચેના દરેક શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ લખતા જવાના છે. તો જોતા જાય વિરુદ્ધાર્થી શબ્દ. ઉઘડવુંનું થશે બંધ થવું, અહીં કર્માવું થશે. સૂકવુંનું થશે લીલું. ભોળુંનું થશે કપટી. ખીજનું થશે પ્રસન્નતા. જાજીનું થશે થોડી. રાતનું થશે દિવસ. પ્રશ્ન અગિયારમાં છે, નીચે આપેલા તળપદા શબ્દના શિષ્ટરૂપ આપવાના છે. તો જોતા જાય તળપદા શબ્દના શિષ્ટરૂપ. નીંદરનું નિંદ્રા કે ઊંઘ. વાતોનું વાતો. છોનું ભલે. કેજોનું કહેજો. સપનાનું સ્વપ્ના. પ્રશ્ન બારમાં છે, નીચેના દરેક શબ્દ સમૂહ માટેનો એક શબ્દ આપવાનો છે. જેમાં પ્રશ્ન છે, ટેલિફોન બૂથ પર જઈ ફોન કરવાની વ્યવસ્થા એને કહેવાય STD. બીજું છે, વિદ્યાર્થીઓને રહેવા માટેની જગ્યા એને કહેવાય હોસ્ટેલ. પ્રશ્ન નંબર તેરમો છે, નીચેના દરેક રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે. જેમાં પહેલું છે,
આંખમાં આંજવું મતલબ ઊંઘમાં પણ યાદ રાખવું. બીજું છે વાંકું ચોખ્ખું ન પાડવું, એનો મતલબ છે માઠું ન લગાડવું. ત્રીજું છે ખીજ ઠાલવવી, એનો જવાબ થશે ગુસ્સો કરવો. ચોથું છે ઝાઝી વાતોના ગાડા ભરવા, એનો અર્થ થશે અતિશય વાતો કર્યા કરવી. ત્યાર પછી પ્રશ્ન 14મો છે, કૌંસમાં આપેલ સૂચના પ્રમાણે કરો, જેમાં પહેલું છે હોસ્ટેલ તો ફાવે છે, એને ભવિષ્યકાળમાં ફેરવો, એનો જવાબ થશે હોસ્ટેલ તો ફાવશે. પછી બીજું છે આ દીકરીએ તારા સૌ સપનાઓ રાત પડીએ નિંદરમાં અંજતી, ને વર્તમાન કાળમાં ફેરવો, તેનો જવાબમાં આવશે આ દીકરીએ તારા સૌ સપનાઓ રાત પડીએ નિંદરમાં આંજે છે. ત્રીજું છે વળી ઘર આખું ઠલવશે ખીજ, ને વર્તમાન કાળમાં ફેરવો, તેનો જવાબ આવશે વળી ઘર આખું ઠલવે છે ખીજ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા અલગ અલગ હેતુલક્ષી પ્રશ્નોત્તર તરીકે કાવ્યના નાના પ્રશ્નો અને વ્યાકરણલક્ષી પ્રશ્ન જવાબ. તો વિડીયો ગમે હોય તો લાઇક કરજો, કોમેન્ટ કરજો, અને તમારા મિત્રોને પણ વિડીયો જરૂરથી શેર કરજો, જેથી કરીને આવા અલગ અલગ વિડીયોઝ દ્વારા એમને પણ માહિતી મળતી રહે. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી કરીને નવા નવા જેટલા વિડીયોઝ મળે છે એની નોટિફિકેશન દ્વારા તમને સૌપ્રથમ જાણ થાય. ફરી પાછા નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી ન જોયેલા વિડીયોઝ જોઈ લેજો. પ્લેલિસ્ટની અંદર ઘણા બધા તમારા વિષય પ્રમાણેના પણ છે, અલગ અલગ વિષય છે, એમાં તમને દરેક મોસ્ટ આઈપી પ્રશ્ન જવાબ જોવા મળશે. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.